બરાબર છે માડી, તમારી બધી જ વાતો બરાબર છે, પણ એક વાર પણ તમે એવો વિચાર ન કર્યો કે ક્યાંક જો તમે ખુલ્લા પડી ગયા, ક્યાં કોલીએ તમારું નામ આપી દીધું ને બધા એને ખબર પડી ગઈ તો તો શું થશે એવો વિચાર ન કર્યો તમે? ને માડી ચલો અજય તો ગયો તેલ પીવા, એનો વિચાર તમે ન કર્યો વાંધો નહીં, પણ ક્યાંક જો આ વાત હિતેશભાઈ, શિલ્પાબેન, પલક કે રસિકલાલને ખબર પડી ગઈ હોત તો તો શું થાત એનો વિચાર પણ ન કર્યો? મેં તો એ લોકો સાથે કોઈ વાત કરી નથી ને હું એ લોકોને કહેવાની પણ નથી, પણ ક્યાંકથી પણ કોઈ પણ રીતે એ લોકોને ખબર પડી જાત તો શું થાત મને? અને માડી તમે એવો પણ વિચાર ન કર્યો કે તમે આ જે પણ કંઈ કર્યું છે જો એનો જવાબ હું અને અજય તમને આપવા બેસીએ તો અજય તો કંઈ પણ કરી શકે છે, તમને ખબર છે ને સત્તા અજયના હાથમાં છે, ને ધારે ને તો તમને પંચાયતમાં ઉભા પણ કરી શકે છે, પછી શું થશે? આખા ગામમાં, આખા પંથકમાં તમારા નામનું શું થશે એનો પણ વિચાર ન કર્યો તમે? અજય તો તમને સજા આપી જ શકે છે, તમારે તો એની સાથે કોઈ વ્યવહાર જ નથી ને, કોઈ સંબંધ નથી, તો દુશ્મન છે તમારો ને, તો એ તો સજા આપી જ શકે છે, કે તમને દોરડા ફટકારવાનું પણ કહી શકે છે ને ચપ્પલ વગર આખા ગામની 108 પ્રદક્ષિણા લેવાનું પણ કહી શકે છે, તમારે અજયને આ ઘરમાંથી, આ ગામમાંથી બહાર કાઢવો તો ને, પણ તમે નિષ્ફળ થયા માડી, અને હવે અજયનો વારો છે તમને સજા આપવાનો, તો તમે જ કયો કે બે સજામાંથી તમને કઈ સજા ગમે છે? હું બીજું કઈ તો ન કરી શકું, પણ હું અજયને એટલું તો કહી જ શકું છું કે માડીને જે સજા ગમે ને એ જ સજા માડીને આપવી, તમે કહી દો એટલે હું અજયને કહી દઈશ કે તમને એ જ સજા. એ મને શું સજા?